મિત્રો વેલકમ ટુ સેની નોલેજ યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલની અંદર. ખાસ કરીને આજના વિડીયોની અંદર વાત કરીશું દોસ્તો જીએસઆરટીસીને લગતી. તો જીએસઆરટીસી ઓકે કંડક્ટર ભરતીને લઈને વિદ્યાર્થી મિત્રો નાનકડી એવી અપડેટ હતી જે તમને જણાવવાની, જોકે અપડેટ તો નથી પરંતુ તમને માહિતી આપવાની હતી. આપણે લગભગ બે દિવસ પહેલાં અથવા ત્રણ દિવસ પહેલાં મને ખ્યાલ નથી એમાં વિડીયો બનાવ્યો હતો કે 21 તારીખે કંઈક નિર્ણય આવશે એવું લાગી રહ્યું હતું, બરાબર. તો એ વિદ્યાર્થી વિશે થોડીક એ વિશે થોડીક વાત કરીશું કે ભાઈ નિર્ણય આવ્યો છે કે નથી આવ્યો. અને આપણે વાત કરી હતી કે ભાઈ કોર્ટની અંદર લગભગ 35 થી 36 જેટલા વિદ્યાર્થીઓ મેં તમને વાત કરી હતી આગળના વિડીયોની અંદર કે જેને પિટિશન નોંધાવી છે, બરાબર, હાઈકોર્ટમાં કેસ કરેલો છે અથવા કોર્ટમાં કેસ કરેલો છે, એવા લગભગ 34 થી 35 જેવા વિદ્યાર્થીઓ છે, આવી મેં તમને વાત કરી હતી આગળ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અમુકના મેસેજ આવેલા કે સર એવું કોઈ વસ્તુ નથી, આ તો જે હોળી અને ધૂળેટીનો તહેવાર છે ને એટલા માટે નિગમનું કામ બંધ છે, બાકી તો પછી જેવી હોળી તહેવાર જશે ને એટલે તરત બધાને ઓર્ડર આપી દેવાના છે. આવા બધા મેસેજ મને પર્સનલી ઘણા બધા વિદ્યાર્થીઓએ મોકલેલા હતા. તો એ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું સ્પેશિયલ, જો આ વિદ્યાર્થી મિત્રો આખી PDF છે, આ આખી PDF છે, જે વિદ્યાર્થીઓએ ગુનો દાખલ કરેલો છે એની પ્રોપર જો સ્ટેટસ કઈ રીતનું છે, તો કે પેન્ડિંગમાં અત્યારે કેસ છે, બરાબર, કયો વિદ્યાર્થી મિત્રો એનો CNR નંબર છે તો આ એનો CNR નંબર છે, બરાબર, બધી તમને એડવોકેટ કોણ છે, બરાબર, બધી માહિતી તમને મળી જશે એડવોકેટ ઓન રેકોર્ડ, પછી કેટલા જે પિટિશિયન છે એ કોના નામ છે તો અહીંયા, બરાબર, 1 2 3 4 1 2 3 4 5 6 7 8 આ અલગ અલગ વિદ્યાર્થી મિત્રો બધાના નામ તમે જોઈ લો છેક 35 સુધી અલગ અલગ જે વ્યક્તિઓ છે અથવા તો વિદ્યાર્થીઓ આપણે કહી શકીએ, તો એ લોકોએ અહીંયા જે કોર્ટ કેસ કરેલો છે એના વિશેની માહિતી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શેને લઈને આ કોર્ટ કેસ થયેલો છે, તો કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સફર કોર્પોરેશન એટલે કે GSRTC, અને એમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત પણ કરેલી છે અલગ અલગ બધી, ક્યારે, તો કે 9 તારીખે આ એક પ્રેઝન્ટેશન રજૂ કરેલું, અને રજિસ્ટર ક્યારે થયો, તો કે 11 તારીખે વિદ્યાર્થી મિત્રો કેસ રજિસ્ટર થયેલો છે. અને વિદ્યાર્થી મિત્રો બીજી ઘણી બધી અલગ અલગ માહિતી આની અંદર આપેલી છે, અને કયા એક્ટ હેઠળ, તો કે બંધારણના એક્ટ હેઠળ, બરાબર. તો આ રીતે બધી માહિતી અહીંયા અલગ અલગ રીતે આપેલી છે અને બધા નામ પણ આપેલા છે અને ડોક્યુમેન્ટ કયા કયા, તો કે કલાવંજામાં મેમો ઓફ પિટિશન, આમાં આપણને એટલી બધી ખ્યાલ તો ન આવે કારણ કે આ બધું વકીલનું ને એ લોકોનું કામ છે, આનો બધો વકીલ કોણ છે ને એ બધી વિદ્યાર્થી મિત્રો ડોક્યુમેન્ટનું નામ શું છે ને બધી વસ્તુ અહીંયા ડિટેલ્સની અંદર આપેલી છે. કોઈ વ્યક્તિ આ PDF ન માગતા, આ PDF હું કોઈ વિદ્યાર્થીઓને સેન્ડ કરવાનો નથી. આ તો અમુક વિદ્યાર્થીઓના મેસેજ હતા કે ભાઈ ગુનો દાખલ થયો નથી, આ તો અત્યારે હોળી અને ધૂળેટી છે એટલા માટે ઓર્ડર પેન્ડિંગ રાખ્યા છે, આવા મને મેસેજ આવતા હતી કે તમારો વિડીયો ખોટો છે, તમે જે કહો છો ને કે ગુનો દાખલ થયો છે એવો એક પણ ગુનો દાખલ નથી થયો, અને તમે કહો છો કે હજી 1 મહિનાની વાર આવશે ઓર્ડર આપતા 1-1.5 મહિનો, તો એ બધી ખોટી વસ્તુ છે. જેવી ધૂળેટી અને હોળના તહેવાર પૂરા થશે એટલે નિગમ પાછું બધાને ઓર્ડર આપવાના છે, આવું લોકો અમુક કહેતા હતા, બરાબર. તેને આ ખાસ બતાવવાનું કે ભાઈ આ રીતની કંઈક પ્રોસેસ છે અને આ રીતના કોર્ટમાં કેસ થયેલા છે, એને લઈને વિદ્યાર્થી મિત્રો થોડુંક તમે સજાગ થઈ જજો, કારણ કે થોડીક રાહ જોવી પડશે અને બીજી કોઈ અન્ય ભરતીઓની તૈયારી કરતા હોય તો કરવા લાગજો. હવે આપણે વાત કરીએ કે 21 તારીખે જે કાંઈ નિર્ણય આવવાનો હતો તેને લઈને શું માહિતી અથવા તો તેને લઈને શું અપડેટ છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓના કોમેન્ટ હતી અથવા તો પર્સનલમાં મેસેજ પણ હતા કે 21 તારીખની જે કાંઈ અપડેટ છે એના વિશે તમે જણાવજો, કારણ કે આપણે આગલા વિડીયોની અંદર કીધેલું કે લગભગ 18 તારીખે વિડીયો બનાવેલ એની અંદર કીધેલું કે જે કંઈક ચુકાદો આવશે, બરાબર, એ 21 તારીખે કંઈક નાની મોટી અપડેટ હશે તો હું વિડીયો બનાવીને આપી દઈશ. 21 તારીખે વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયો નથી બનાવી શક્યા પરંતુ અપડેટ તમને પ્રોપરલી આપી દીધી હતી. તેમ છતાં આજથી ગઈ સવારે એટલે કે કાલે સવારથી આજે સાંજ સુધીમાં લગભગ 30 વિદ્યાર્થીઓના મેસેજ આવી ગયા છે, અને બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન કયો હતો કે એક જ પ્રશ્ન કે સર જે 21 તારીખે જે નિર્ણય હતો એનું શું થયું, બરાબર, 21 તારીખે નિર્ણય હતો એનું શું થયું, અને લગભગ આવા કેટલાક, તો કે 20 વિદ્યાર્થીઓના, 20+ હોય મને ખ્યાલ નથી, તો મેં તમને અપડેટ આપી દીધી છે. તેમ છતાં તમે આટલા બધા વ્યક્તિઓ મેસેજ કરો છો એટલે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો બનાવ્યો છે, ખાસ કરીને તો કે ક્યાં અપડેટ આપી, ક્યારે આપી, એમ કદાચ વિદ્યાર્થીઓ કહેતા હશે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર વિદ્યાર્થીઓ મેં મેસેજ સેન્ડ કરી દીધો હતો, ક્યારે, તો કે 21 તારીખના દિવસે સાંજે જ મેં મેસેજ સેન્ડ કરી દીધો હતો, ત્યારે ને ત્યારે માહિતી આપી દીધી. તેમ છતાં તમે પર્સનલમાં મને મેસેજ કરેલા એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો બનાવું છું. ખાસ કરીને જો જે કાંઈ વસ્તુ કહેવામાં આવે શાંતિથી સાંભળો કે હા, અમુક વિદ્યાર્થીઓના મેસેજ હતા કે કંડક્ટરના કંઈ સમાચાર આવ્યા કે પછી નહીં, એમ અમુક મિત્રોનું કહેવું હતું, તો તેનું આજે કોઈ વિદ્યાર્થી મિત્રો અપડેટ આવી નથી. આજે એટલે વિદ્યાર્થી મિત્રો 21 તારીખે આ મેસેજ મેં
21 તારીખે સેન્ડ કરેલો છે. તો એની હજી કોઈ અપડેટ આવેલી નથી. અમુક જે વિદ્યાર્થીઓ ત્યાં ગયા હોય અથવા તો જે આ 36 વિદ્યાર્થીઓ છે એમાંનો એક વિદ્યાર્થી છે, એને મને કીધેલું કે એવું કહ્યું છે કે કોર્ટનો જે આખરી નિર્ણય છે તે તારીખ 5/4/2022 રોજ આવશે. ક્યારે? 5/4/2022. હવે પછી મારી પાછળ ન પડી જતા કે ચાલ 5/4 સાંજ પડશે ને એટલે લગભગ મારા પાસે 50-60 મેસેજ કરી દેશે કે સર આવ્યો કે નહીં, આવ્યો કે નહીં. મને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો તમે રાહ જોતા હોય, તમને પણ તકલીફ હોય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એવું છે કે આ કોર્ટ છે, પહેલાં શું છે, આ પહેલાં આ કોર્ટ છે, થોડીક રાહ તો જોવી પડશે. ક્યારે નિર્ણય આવે એ આપણે પ્રોપરલી તો નહીં કહી શકાય, પણ જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓનું એવું કહેવું છે ત્યાં હતા કે ભાઈ 5/4 રોજ નિર્ણય આવી જશે. એટલે ફરીથી આપણે વિદ્યાર્થી મિત્રો પાછા મળીએ થોડાક દિવસોમાં, 5/4 રોજ આપણે મળીએ, અથવા તો તે પહેલાં કોઈ અપડેટ આવશે તો એ અપડેટ વિશેની હું તમને માહિતી આપતો રહીશ. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી લેજો. કોઈ પણ માહિતી અમારા દ્વારા ખોટી લાગતી હોય કે એવું લાગતું હોય તો પણ વિદ્યાર્થી મિત્રો પર્સનલી અમને કોન્ટેક્ટ કરી અને સાચી તમારી પાસે માહિતી હોય તો અમને અપડેટ કરજો. આ જે કાંઈ માહિતી લેવામાં આવે છે એક પણ માહિતી ઘરની હોતી નથી, તો ખાસ કરીને જે વિદ્યાર્થીઓ પાસે લીધેલી છે એવી જ માહિતી તમને આપવાનો પ્રયત્ન કરતો હોઉં છું. કંઈક યુઝફુલ થયો હોય તો લાઇક કરતા જજો, અને તમારા મિત્રો વર્તુળમાં કોઈ આ GSRTC કંડક્ટરમાં ભરતી સાથે કંઈક ને કંઈક રીતે જોડાયેલા હોય તેને સુધી વિડીયો પહોંચાડી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય.